નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ નંબર 12 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1ની અંદર ચેપ્ટર 1 સૂચકાંકમાં આપણે શીખવાનું છે. તે પ્રથમ જો તમે પહેલી વખત વિડીયો નિહાળી રહ્યા હો તો તેને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો સ્વાધ્યાય 1ના વિભાગીમાં આપણે 6ઠા નંબરનો દાખલો કે વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015ના ભાવમાં 70% વધે છે, ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% વધે છે, તેલના ભાવ 40% વધે છે, ઘીના ભાવ 5% ઘટે છે. બરાબર, એટલે આપણને ટકાવારીમાં ફેરફાર આપણને દર્શાવે છે. તો આપણે ટકાવારીમાં જે ફેરફાર હોય, જો વધે તો 100માં ઉમેરવાના અને જો ઘટતા હોય તો 100માંથી બાદ કરીને લખવાના. એટલે આપણે ઘઉં, ચોખા, બાજરી, તેલ, વસ્તુ આવેલી છે, ટકાવારીમાં થયેલો ફેરફાર લઈ તમને સૂચકાંક બનાવશે. તો ઘઉંમાં 70% વધે એટલે કે 100માં ઉમેરો, એટલે કે 100+70% એટલે જવાબ શું આવશે? 170. ચોખામાં 40% વધે એટલે કે 100+40% એટલે જવાબ આવશે 140. બાજરીમાં 25% ઘટે છે એટલે કે 100-25% એટલે જવાબ આવશે 75. તેલમાં 40% વધે એટલે કે 100+40% = 140. અને ઘીની અંદર 5% ઘટે એટલે 100-5% કેટલા થશે? 95. એટલે આપણને સૂચનાંક મળી ગયો. હવે શું કે જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય, એટલે મહત્ત્વ આપેલું છે. ઘી કરતાં તેલનું મહત્ત્વ કેટલા ગણું છે? 3 ગણું. ઘીનું મહત્ત્વ આપણી પાસે નથી તો આપણે ધારી લઈએ ઘીનું મહત્ત્વ 1 હોય તો તેલનું મહત્ત્વ 3 ગણું એટલે કેટલું થશે? 3. તથા ચોખાનું બમણું હોય, ઘી કરતાં ચોખાનું મહત્ત્વ કેટલું હોય? બમણું એટલે કે 2 હોય. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય, એટલે ચોખાનું તો 2 છે તો એના કરતાં બમણું એટલે આ કેટલું થશે? 4 હોય. તો ખોરાકની 5 વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક આપણે મેળવવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે. એટલે કે આપણને આ ભાર મળેલો છે તો સૂચનાંકનું આપણે સૂત્ર ખબર છે, સૂચકાંક બરાબર σ IW/σ W. એટલે કે આ σW અને σIW એટલે પેલા IW એટલે 170 × 4 કરીએ એટલે જવાબ આવશે 680. 140 × 2 કરીએ એટલે જવાબ આવશે 280. 75 × 4 કરીએ એટલે જવાબ આવશે 300. 140 × 3 કરો એટલે જવાબ આવશે 420. 95 × 1 કરો એટલે જવાબ આવશે 95. બધાનો સરવાળો કરી એટલે 1715. σW એટલે કેટલા થશે? 14. કિંમત લખો 1715/14 એટલે કે જવાબ આવશે 126.79. હવે તમને એમ કીધું છે કે માહિતીનું અર્થઘટન કરવાનું છે, તો 2010ના સાપેક્ષમાં એટલે કે 2010 છે એ આધાર વર્ષ છે, તો આપણે તારી લઈએ તેનો સૂચકાંક કેટલો હશે? 100 છે. એટલે કે 2010 આધાર વર્ષનો સૂચક આંક કેટલો છે? 100 છે. અને ચાલુ વર્ષનો 2015 કયા ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આવ્યો? ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો મળ્યો આપણને? 126.79. એટલે સૂચનાંકમાં શું થયો? વધારો. એટલે કેટલો વધારો થયો? તો લખવાનો વધારો બરાબર 126.79-100 એટલે કે 26.79% શું થયો? વધારો થયો છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 7 તરફ જઈએ. તો કામદાર વર્ગના માસિક વેતનની નીચે માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે અને વર્ષ 2008ને આધાર વર્ષ ગણી 2015ની નાણાંની ખરીદ શક્તિ આપણે મેળવવાની છે. નાણાંની ખરીદ શક્તિ એટલે આપણને શારીરિક વેતન આપેલું છે. 2010માં 15,000 છે, 2011માં 18,000 છે. પછી જીવન નિર્વાહ સૂચકાંક આપણને આપેલો છે વર્ષ 2008, એ તમારો આધાર વર્ષ લેવાનો. આધાર વર્ષને આધારે સૂચકાંક તમને આપેલા છે. તો નાણાંની ખરીદ શક્તિ આપણે મેળવતી, નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે 1/ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા કેટલા થશે? 100. પરંતુ અહીં આપણે નાણાંની ખરીદ શક્તિ માટે આપણે આધાર વર્ષ લઈશું. આધાર વર્ષ આપણે કેટલું આવશે? તો 15,000 આવશે. એટલે કે પહેલામાં આવશે 15,000
छेद में आवशे 120 गुणिया 100 एटले के जवाब केटलो आवशे 12,500। चलो के अहीं आवशे शारीरिक सरेराश वेतन आवशे छेद एते बीजानो मळी लेता बीजा आपणे केटलो आवशे 18,000 छेद में 180 गुणिया 100 એટલે કે જવાબ કેટલો આવશે 10,000। ત્યારબાદ 19,000 છેદમાં 205 ગુણ્યા 100 એટલે કે જવાબ કેટલો આવશે 9,268.29। ત્યારબાદ 20,000 છેદમાં 220 ગુણ્યા 100 એટલે કે જવાબ કેટલો આવશે 9,090.91। ત્યારબાદ 22,000 છેદમાં 235 ગુણ્યા 100 એટલે કે જવાબ આવશે 9,361.70। ત્યારબાદ 25,000 છેદમાં 260 ગુણ્યા 100 એટલે કે જવાબ આવશે 9,615.38। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, આભાર।